સૌપ્રથમ વાત કરીએ નડિયાદ જીઆઈડીસીમાં આવેલા વુડ ડ્રમ્સ નામની સોમિલમાં આગ લાગી હતી. ભીષણ આગ લાગી લાકડામાંથી કેબલના ડ્રમ બનાવતી સોમિલના સિઝલિંગ ચેમ્બરની અંદર આગ લાગવાનો બનાવ બન્યો. ઘટનાને પગલે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આગમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ તપાસમાં સોમિલમાં ફાયર સેફટીનો અભાવ સામે આવ્યો છે. આ મિલમાં કયા કારણોસર આગ લાગી હતી તેનું કારણ પણ અકબંધ છે. તો વુડ ડ્રમ્સ નામની સોમિલની અંદર આગ લાગી, ફાયર બ્રિગેડે 2 કલાક જહેમત ઉઠાવી મહેનત કરી, ત્યારબાદ આગ પર કાબુ મેળવ્યો. તો સોમિલમાં ફાયર સેફટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જોકે કયા કારણોસર આગ લાગી હતી તે જાણી શકાયું નથી. આ વિશે વધુ જાણકારી માટે યોગીન દરજી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી યોગીન, જે આગ લાગી હતી એ કેટલી ભયાનક હતી, હાલ શું પરિસ્થિતિ છે? જીવન, આગ કેટલી ભયાનક હતી તે તો દ્રશ્યો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. ગંભીર બાબત છે કે નડિયાદ જીઆઈડીસીમાં સતત આ પ્રકારના બનાવ બનતા રહે છે. 40 થી વધુ વુડ માંથી આ ડ્રંક બનાવતી સોમિલો અહીંયા કાર્યરત છે, પરંતુ ફાયર સેફટીનું કોઈ પણ ચેકિંગ હાથ ધરાતું નથી તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. વારંવાર વન વિભાગ દ્વારા અહીંયા ચેકિંગ કરવામાં આવતા હોય છે, પરંતુ એ ચેકિંગમાં શું કાર્યવાહી થતી હોય છે તેની પોલ આજે ખુલી ગઈ છે. રાત્રે 1 થી 2 ની વચ્ચે આ આગનો બનાવ બન્યો હતો અને ફાયર બ્રિગેડને સવારે 5 વાગ્યા સુધી જહેમત હાથ ધરવી પડી હતી આગ પર કાબુ મેળવવા માટે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગ કે પ્રમાણે બેકાબુ બની હતી. જો ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને કામગીરી હાથ ના ધરી હોત તો આસપાસની અન્ય ફેક્ટરીઓમાં પણ આગ લાગવાની શક્યતા હતી. 25 થી વધુ માણસોનો સ્ટાફ આ સોમિલમાં કામ કરે છે. નસીબ જોકે રાત્રે આગ લાગી, જો દિવસ દરમિયાન આગ લાગી હોત તો મોટી જાનહાનિ થાય તેવી શક્યતાઓ છે. જે બિલકુલ આભાર યોગીન સમગ્ર જાણકારી આપવા માટે. તો વારંવાર ચેકિંગ હાથ ધરાતું હોય છે, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે અહીં ફાયર સેફટી ક્યાંય જોવા મળી નથી, ફાયર સેફટીનો અભાવ હતો.